Hello, once again, welcome back. As you know, we are back with our video schedules. અને આપણે જે જગ્યાએ સ્ટોપ કર્યું હતું ત્યાંથી પાછું આગળ વધીએ, આપણા સ્ટડીઝને આગળ વધારીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પાર્ટ્સ ઓફ સ્પીચની શરૂઆત કરી અને એને પૂર્ણતા ઉપર લઈ ગયા, એટલે કે દરેક પાર્ટ્સની સ્ટડીઝ કરી ધીમે ધીમે. અને લાસ્ટ પાર્ટ જે સ્ટડી કર્યો ને, એને મેં કીધું હતું કે હાર્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. હવે તમને ખ્યાલ છે એ રીતે કે હાર્ટ છે ને, હાર્ટ એ હ્યુમન બિઈંગની અંદર, એટલે કે મનુષ્ય જાતની અંદર એક એવું યંત્ર છે કે જે બ્લડને સર્ક્યુલેટ પણ કરે છે અને હ્યુમન બોડીના બીજા બધા કાર્યોને પણ રેગ્યુલેટ કરે છે. અને એમ કહીએ તો વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વેરી નેસેસરી પાર્ટ ઓફ હ્યુમન બોડી. હાર્ટલેસ બોડી ક્યારેય વર્ક કરી શકતું નથી, એટલે કે હૃદય વગરનું જો શરીર હોય તો એ કામ કરી શકે નહીં. તો હાર્ટ મેઇન ફંક્શન થયું, એ મેઇન યંત્ર થયું, એ મેઇન ઓર્ગેનિઝમ થયું. એવી જ રીતે ઇંગ્લિશ ગ્રામરની અંદર જો વાત કરીએ ને, તો પાર્ટ્સ ઓફ સ્પીચનો જે મેઇન પાર્ટ આપણે સ્ટડી કર્યો લાસ્ટ લેક્ચરની અંદર, એ હતો વર્બ, એટલે કે ક્રિયાપદ. હવે ક્રિયાપદ એક એવું પાર્ટ છે, એક એવું હાર્ટ છે કે જેનાથી આખે આખું ઇંગ્લિશ ગ્રામરનું જે હ્યુમન બોડી છે, માચડો આખો સર્જાયેલો છે, જેમાં અલગ અલગ ઘણા બધા ટોપિક્સ આવી જાય છે. એ બધા જ ટોપિક્સ કનેક્ટ કરે છે આને એકને, વર્બને. તો વર્બ એ આપણા માટે મેઇન બની જશે. ફરીથી યાદ કરાવી દઉં, હાઉ મેની ટાઈપ્સ ઓફ વર્બ્સ? ધેર આર ટુ ટાઈપ્સ ઓફ વર્બ્સ, બે પ્રકાર છે ક્રિયાપદના. કયા કયા? આ બધું જ આપણે સ્ટડી કરી ગયા છીએ, તમે નોટ ડાઉન પણ કરી લીધું છે, પણ જસ્ટ એક ક્વિક રિવિઝન વચ્ચે જે ગેપ પડી ગયો છે એના માટે. અને ત્યાંથી ફરીથી આજે આપણો નવો ટોપિક સ્ટાર્ટ કરી દઈશું. તો ટુ ટાઈપ્સ ઓફ વર્બ્સ આર ધેર, બે પ્રકારના ક્રિયાપદો છે. કયા કયા? તો કે પહેલું, ફર્સ્ટ જે છે મેઇન વર્બ્સ, મુખ્ય ક્રિયાપદો, અને સેકન્ડ વન છે એ હેલ્પિંગ વર્બ, એટલે કે સહાયકારક ક્રિયાપદ. રાઈટ, મેઇનની અંદર કેટલી કેટેગરી? તો કે 5, V1, V2, V3, V4 અને V5 નહીં, પણ એનું નામ છે ઇન્ફિનિટિવ વર્બ. આપણે જોયું, એની ડિટેલ પણ જોઈ. હેલ્પિંગ વર્બની વાત કરીએ તો અલગ અલગ ફરીથી 5 પરિવાર, 5 કેટેગરી, 5 વિભાગો, 5 ફોર્મ્સ, જેને આપણે પરિવારના નામે ઓળખા. કયા કયા? તો કે પેલું ટુ બી પરિવાર, પછી ટુ હેવ પરિવાર, પછી ડુ પરિવાર એટલે કે ડુ ફોર્મ્સ, પછી બી પરિવાર જેને સ્ટાર પરિવાર કીધું આપણે, અને લાસ્ટમાં મા એટલે કે મોડલ ઓક્ઝિલરીઝ, એને પણ યસ હેલ્પિંગ વર્બ કહી શકાય. રાઈટ, તો આ થયું વર્બનું આખે આખું ફોર્મેટ. હવે આને ધ્યાનમાં લઈને જે મેઇન ટોપિક છે, જેના ઉપર 9th, 10th, 11th અને 12th આ ચારે ચાર વર્ષ આધારિત છે અને જેના ઉપરથી ઘણા ઘણા ટોપિક્સ પણ નીકળે છે, એ આજે સ્ટાર્ટ કરવાનું છે. પણ હા, એ સ્ટાર્ટ કરતાં પહેલાં તમને એ કહી દઉં કે મોટાભાગના સ્ટુડન્ટ્સની અંદર એક ડર, એક હાવ હોય છે ઇંગ્લિશ ગ્રામરની અંદર, કે બધું આવડે સર, પણ એક વસ્તુ એવી છે જે આવડતી નથી, અથવા તો ઘણી બધી વખત શીખવાની ટ્રાય કરી, ઘણી બધી વખત શીખી પણ લીધું, પણ છતાંય ભૂલાઈ જાય છે, દર વર્ષે રિવાઇઝ કરવું પડે છે, અથવા તો આવડતું જ નથી. આ બધા જ તમારા પ્રશ્નોનો જવાબ એક જ છે કે હવેથી એક વખત જો તમે એને સિન્સિયરલી સ્ટડી કરી લીધું, જો 9th વિદ્યાર્થી હોય તો ફર્સ્ટ ટાઈમ તમે એને સ્ટડી કરો છો, તો તમારે 10th, 11th અને 12th એને રિવાઇઝ પણ નહીં કરવું પડે. પણ હા, હું જે ટેકનિક આપું ને એ રીતે, એવી જ રીતે 10th, એવી જ રીતે 11th અને એવી જ રીતે 12th. આ જે ટોપિક છે એ દર વખતે તમને કામ આવશે, ઇવન ધો વાઇલ યુ આર સ્પીકિંગ ઇંગ્લિશ, જ્યારે તમે બોલો છો ફ્લુઅન્સીમાં પણ આ ટોપિકની જરૂર પડશે જ. એટલે એકમાત્ર એવો ટોપિક છે જે માત્ર બુકીઝ નોલેજ નહીં, એટલે કે ચોપડિયું જ્ઞાન, પુસ્તકિયું જ્ઞાન નહીં, પણ પ્રેક્ટિકલ લાઈફમાં પણ એટલું કામ આવશે. હા, હું જાણું છું આપણામાંથી ઘણા બધા લોકો એવા હોય છે કે જે અંગ્રેજી સારી રીતે સાંભળી લીએ છે અને સમજી પણ લીએ છે, પણ ધ ટાઈમ કમ જ્યારે બોલવાની વાત આવે, બરાબર ને, ત્યારે યસ યસ ઓકે આવા જ બધા શબ્દોનો ઉપયોગ થાય છે, ઇન્સ્ટેડ ઓફ અ સેન્ટેન્સ, એક વાક્યને બદલે. હવે આવું થવાના બે કારણો છે. જો પહેલાં તો એ કહી દઉં કે કેમ આપણે બોલી નથી શકતા સર, જેમ આપણે ઇંગ્લિશમાં, જેમ ગુજરાતીમાં આપણે ટોક કરીએ છીએ બહુ ફ્લુઅન્ટલી, તો ઇંગ્લિશ કેમ નથી બોલી શકતા? એના બે કારણો છે. ફર્સ્ટ વન ઇઝ,
હું એવું અત્યારે નહીં કહું કે માહોલની અસર કે વોટ એવર એ ફ્લુઅન્સીની વાત થઈ ગઈ. ગ્રામેટિકલ વાત કરીએ ને તો પહેલી વસ્તુ એ છે કે વર્બ ક્રિયાપદનું લિસ્ટ જે છે એ આપણા માઇન્ડમાં થોડું ઓછું છે. આપણી જે વોકેબ્યુલરી જેને શબ્દ ભંડોળ કહેવાય એ શબ્દ ભંડોળ આપણો ઓછો છે. શબ્દકોષ આપણા પાસે છે, ડિક્શનરી આપણા પાસે છે. હવે તો મોબાઈલની ફેસિલિટી આવી ગઈ છે તો મોબાઈલની અંદર પણ કોઝા, યુ ડિક્શનરી વગેરે વગેરે, ઓક્સફર્ડ, ઘણી બધી ડિક્શનરીઓ અવેલેબલ છે. પણ આપણા મોબાઈલમાં એપ હોવા છતાં ઘણાના મોબાઈલમાં કોઝા નામની ડિક્શનરી હોય છે, ઘણા યુ ડિક્શનરી પણ યુઝ કરતા હોય છે. આ હોવા છતાં આપણે એ શબ્દને સ્ટોર નથી કરતા માઇન્ડની અંદર કે એને વ્યવસ્થિત એનો પ્રેક્ટિકલ ઉપયોગ પણ નથી કરતા ઘણી બધી વખત. ફોર એક્ઝામ્પલ કે એક વર્ડ હું અહીંયા બોલું છું, જોજો તમારામાંથી ઘણા બધા લોકો માટે આ વર્ડ નવો હશે. પછી જો હું એને અટેચ કરું ને કોઈની સાથે તો એ વર્ડ તમને યાદ આવશે કે હા હા તો મેં સાંભળ્યું છું. ગ્રેબ, GREB, બહુ નાના એવા આલ્ફાબેટ્સથી બનેલો સ્પેલિંગ ગ્રેબ. પણ ગ્રેબનો મિનિંગ જો પૂછવામાં આવે ને તો તમારે વિચારવું પડશે કદાચ. હા, હવે જો હું એને અટેચ કરું છું કેવી રીતે, ટેલિવિઝન સેટની અંદર, ટીવીની અંદર ઘણી બધી એડવર્ટિઝમેન્ટ આવે છે. એમાં એક ચોકલેટની એડવર્ટિઝમેન્ટ આવતી, સ્નીકર્સ નામની ચોકલેટ આવતી. હજુ જો હું જેમ બોલતો જાઉં છું ને તમને યાદ આવતું જશે કે હા સર એ તો એડવર્ટાઇઝ પણ જોઈ, ખબર છે ને. એની અંદર ઘણા બધા અલગ અલગ કેરેક્ટર આવે છે. પેલું ઓલું કેરેક્ટર આવતું કે કાર લઈને ચાર છોકરા જતા હોય જીપ લઈને, અને એમાંથી ટાયર પંચર થાય અને એક છોકરો ટાયર બદલાવવા માટે જાય, પછી ઊભો થાય એટલે ખબર પડે સોનમ કપૂર છે, હિરોઈન બની જાય છે, બરાબર ને. પછી રાડારાડી કરવા માંડે, પછી બીજો એનો ફ્રેન્ડ છે એ એમ કે યેલે જબ તુજે ભૂખ લગતી ના તબ તું હિરોઈન બન જાતા હે. એ જે ચોકલેટ આપે છે ને એ સ્નીકર્સ ચોકલેટ છે. હવે એ ચોકલેટની એડવર્ટાઇઝમેન્ટ પૂરી થાય અને લાસ્ટમાં જે ઇન્ટ્રોડક્શન આવે ને ત્યારે એવું લખે છે કે સ્નીકર્સ, નીચે લખેલું એની ટેગલાઇન, હંગ્રી ગ્રેબ ધ સ્નીકર્સ. અહીંથી એ વર્ડ તમારી સામે મેં મૂક્યો કે ગ્રેબ. હવે આ ગ્રેબ નામનો વર્ડ જે છે એ અત્યાર સુધી મિનિંગ ખબર નથી, પણ આ સેન્ટન્સ હું જો બોલું ને તો એમાં 50% લોકોને કદાચ લાઈટ થઈ જાય કે હંગ્રી, હંગ્રી મતલબ ભૂખ્યા છો, ગ્રેબ ધ સ્નીકર્સ. જો આનાથી કદાચ 50% સમજાઈ ગયું હોય અને હજી 50% લોકો એવા હશે જેને હજી આનો મિનિંગ ખબર નથી, એના માટે હું એક વર્ડ આપું તમને. એક બીજું ક્રિયાપદ આપું કે જેને તમે રૂટીન લાઈફમાં ઉપયોગ કરો છો, ઘણી બધી વખત સાંભળ્યું છે અને લખ્યું પણ છે અને બોલ્યા પણ છો. એ વર્ડ છે, એ વર્બ છે ગેટ, GET. ગેટ, ગેટ એટલે મેળવવું. આપણે કહીએ ને કે ગોટ ધ બેસ્ટ રિઝલ્ટ, ગોટ 70%, ગોટ સેન્ચુરી. ગેટ નું ક્રિયાપદ ભૂતકાળ થઈ જાય ગોટ. તો આ ગેટ એટલે મેળવવું, પ્રાપ્ત કરવું, રાઈટ. જો હવે હું તમને એવું કહું કે ગેટ ઇઝ અ સિમિલર વર્ડ ઓફ ગ્રેબ, એટલે ગેટ સમાનાર્થી શબ્દ છે ગ્રેબનો. અને હવે હું તમને પૂછું કે ગ્રેબનો મતલબ શું, તો બહુ ઇઝીલી તમે કહી દેશો કે સર એ જ મતલબ થયો ને, ગેટ એટલે પ્રાપ્ત કરવું, મેળવવું, તો ગ્રેબ એટલે પણ પ્રાપ્ત કરવું અથવા તો મેળવવું. હવે પેલી એડવર્ટિઝમેન્ટનું જે સેન્ટેન્સ છે એ યાદ કરજો, હંગ્રી ગ્રેબ ધ સ્નીકર્સ. ગ્રેબ મતલબ મેળવો, પ્રાપ્ત કરો. તો અહીંયા એક એવી પ્રોસેસ આપણે કરી કે જેનાથી ગેટ નામનો શબ્દ તો આપણને યાદ જ હતો, આપણા માઇન્ડમાં ઓલરેડી હતો જ, પણ ગ્રેબ નામનો શબ્દ આપણા માટે કદાચ નવો હતો, પણ એ પણ હવે લાઈફ ટાઈમ માટે ફિક્સ થઈ ગયો. હવે જ્યાં પણ તમે ગ્રેબ સાંભળશો ને ત્યારે તરત જ તમારા માઇન્ડમાં આવશે કે યસ, કંઈક વસ્તુ મેળવવાની, કંઈક વસ્તુ પ્રાપ્ત કરવાની વાત છે. કોર્પોરેટની અંદર બોલાય છે યુ શુડ ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે તક. આ તકને તમારે ગ્રેબ કરી લેવી જોઈએ, એટલે કે મેળવી લેવી જોઈએ, હાંસલ કરી લેવી જોઈએ, પ્રાપ્ત કરી લેવી જોઈએ, ફાઇન. જ્યાં જ્યાં પણ તમે ગ્રેબ નામનો શબ્દ સાંભળશો તરત જ તમને ક્લિક થશે કે યસ, આ કાંઈ નથી, સમાનાર્થી છે ગેટનો, અને એનો મિનિંગ થાય મેળવવું. તો આ જે પ્રોસેસ આપણે કરી ધેટ ઇઝ કોલ અ ટેકનિક, મેમરી ટેકનિક. સેના માટેની? વોકેબ્યુલરીને યાદ રાખવા માટેની. જે છોકરાઓની એ પ્રોબ્લેમ હોય, જે સ્ટુડન્ટ્સ એવું કહેતા હોય કે સર મને વર્ડ્સ હું વાંચું છું ઘણા બધા નવા ઇંગ્લિશના પણ મને યાદ નથી રહેતા, એના માટે મેં તમને આ ટેકનિક આપી. ટેકનિકનું નામ છે કનેક્ટિવિટી મેથડ. કનેક્ટિવિટી એટલે જોડાણ કરો. કેવી રીતે કરો? તો કે આપણને ન આવડતો અઘરો શબ્દ જોડી દો આપણને આવડતા સહેલા શબ્દની સાથે. હવે જો આ બે જોડાઈ જશે ને તો ઓલો જે શબ્દ છે જે સહેલો છે જે આપણા માઇન્ડમાં ઓલરેડી છે એ તો ભૂલાતો જ નથી, અને આ નવો જે શબ્દ આપણે એની સાથે અટેચ કર્યો ને જોડ્યો એ હવે ક્યારેય ભૂલાશે નહીં. ધેટ ઇઝ કોલ કનેક્ટિવિટી મેથડ. આવું તમે ઘણા બધા સ્પેલિંગ્સમાં કરી શકો. આ એવા લોકો માટે કે જેને ખરેખર ઇંગ્લિશ શીખવું છે
ગ્રામર શીખવું છે, બોલતા શીખવું છે, સારા માર્ક્સ મેળવવા છે, એ લોકો આ ટેકનિક્સને આગળ વધારે. કોઈ પણ નવો શબ્દ લઈ લ્યો અને એને તમે એવા શબ્દો સાથે જોડી દ્યો કે જે શબ્દ તમારા માઇન્ડમાં ઓલરેડી છે જ, પછી એ શબ્દ ક્યારેય ભૂલાશે નહીં. હા, પણ એનો મિનિંગ સરખો થવો જોઈએ. આમાં શરૂઆતમાં તમે કદાચ ડિક્શનરીનો ઉપયોગ કરો તો પણ મને વાંધો નથી. અને એઝ ફાર એઝ વર્બ્સ આર કન્સર્ન, જે ટોપિક આપણે ભણીએ છીએ ક્રિયાપદ, એ જ્યાં સુધી એની વાત કરું તો વર્બ માટેની એક બહુ સારી એવી ઓથેન્ટિક અને વર્ષોથી આવતી, તમારામાંથી ઘણા બધા પાસે હશે પણ, એવી એક બુક છે ગાલા પબ્લિકેશનની, વેરી યુઝફુલ વર્બ. આ વિડીયો જોતાની સાથે તમે એનું નામ પણ નોટ ડાઉન કરી લેજો. ગાલાની એ બુક આવે છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ પાસે હશે પણ ખરા, અને ઘણા બધા પાસે ન હોય તો એ લઈ પણ લઈએ, કેમ કે એની કોસ્ટ પણ બહુ નોમિનલ છે. 15 કે 18 રૂપિયાની એ બુક આવે છે અને એકદમ પતલી બુક છે. શું છે આની અંદર? આની અંદર બધા જ ક્રિયાપદ આપ્યા છે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં, એટલે કે એ થી લઈને ઝેડ સુધી. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, કે એક વર્ડ છે કે અરાઇઝ, ARISE, આ ક્રિયાપદ છે. અરાઇઝ એટલે ઉગવું. તો હવે એની બાજુમાં જ એનું V2 આપેલું છે, ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ, અરોઝ. એની બાજુમાં V3 આપેલું છે આ બુકની અંદર જ, અરાઇઝન એટલે કે V3 પાસ્ટ પાર્ટિસિપલ ત્રીજું રૂપ. અને આપણી સુવિધા માટે એમાં ગુજરાતી પણ મિનિંગ આપેલો છે કે અરાઇઝ કૌંસમાં લખેલું હશે ગુજરાતીમાં ઉગવું. તો V1 V2 V3 આપણા એમાંથી મળી જાય. V4 માટે કંઈ જ નથી કરવાનું, ING લગાડવાનું છે, મૂળ રૂપને ING લાગે, અરાઇઝની પાછળ ING લગાડો તો અરાઇઝિંગ થઈ જાય. અને જો ઇન્ફિનિટિવ વર્બ બનાવવું હોય તો તમને એ પણ આઈડિયા છે કે મૂળ રૂપ અરાઇઝ જે છે એની આગળ લગાડી દેવાનું 2, એટલે કે 2 અરાઇઝ. તો આવી રીતે જો તમે આ બુકના ઉપયોગ કરશો તો એનાથી તમને ઘણા બધા ક્રિયાપદ યાદ રહી જશે બહુ સહેલી રીતે, અને ઘણા તો એવા ક્રિયાપદ પણ એની અંદર હશે જે તમને ઓલરેડી યાદ જ છે. તો એમાં તમને એન્જોયમેન્ટ મળશે કે વાહ, તો મને આવડતું હતું. આમાં એ થી લઈ અને ઝેડ સુધી બુકમાં બધા જ ક્રિયાપદ આપેલા છે. અને કંઈ નથી કરવાનું, આ બુકને ગોખવાની નથી, પાકું કરવાનું નથી, 5 વાર 10 વાર લખવાની જરૂર નથી. માત્ર ને માત્ર એક જ કામ કરવાનું છે, આ બુક લઈ રોજ બેસવાનું, સવારે 1 વખત અને રાત્રે 1 વખત, ડૉક્ટરની દવાની જેમ. બરાબર, સવારે 1 વખત એ બુકને જોઈ લીધું, પહેલું પેજ, એક જ પેજ કોઈ પણ સિલેક્ટ કરવાનું. માની લો કે ફર્સ્ટ પેજ તમે કરો છો તો આખું પેજ જોઈ લેવાનું, વાંચી લેવાનું ધ્યાનથી. રાત્રે ફરીથી 1 વખત ધ્યાનથી વાંચી લેવાનું અને આરામથી સૂઈ જવાનું. આવું 3-4 દિવસ 5 દિવસ જ્યાં સુધી એ પેજના બધા જ સ્પેલિંગ, બધા જ વર્બ તમને યાદ ન રહી જાય ત્યાં સુધી વાંચવાના, જસ્ટ વાંચવાના. પાકું કરવું, ગોખવું, આવું કંઈ નથી કરવાનું. જસ્ટ વધારે વધારે વખત એને જોવાનું. જે લોકો એક જ દિવસમાં 3-4 વખત જોઈ શકે તો વેલ એન્ડ ગુડ, બહુ સારું. અથવા જે લોકો પાસે એટલો ટાઈમ નથી તો સવારે 1 વખત અને સાંજે 1 વખત. ઇટ વિલ ટેક ઓનલી 5 મિનિટ્સ. આખી 24 કલાકમાંથી આપણી 5 જ મિનિટ લેશે. તો આ 5 મિનિટ આપણે ઇંગ્લિશને આપશું ને તો એવું બનશે કે બધા જ ક્રિયાપદ ધીમે 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 આપણા માઇન્ડની અંદર સ્ટોર થવા માંડશે, અને જેનાથી આપણી પહેલી પ્રોબ્લેમ નીકળી જશે કે સર વાક્ય લખવું હોય તો ક્રિયાપદનું કયું રૂપ આવે, શું ઉપયોગ કરવું, ટેકનું ટૂંક થાય તો V3 ટેકન થાય કે નહીં, આ કન્ફ્યુઝન છે એ બધા નીકળી જશે. અને બહુ હેલ્પફુલ થશે આજના આપણા ટોપિકમાં, જે ટોપિકની મારે શરૂઆત કરવી છે. તો આને પ્રસ્તાવના તરીકે સમજો કે જો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને એમાં તમારી ઘણી બધી પ્રોબ્લેમ છે, એનો મેઇન રસ્તો મેં તમને આપી દીધો કે આ બુકને લઈ અને એમાંથી ડેઈલી એક જ પેજ લેવાનું, પહેલાં સવારે 1 વખત જોઈ લેવાનું, એટલે કે વાંચી જવાનું બધા જ ક્રિયાપદને, ગુજરાતી V2 V3 બધું જ વાંચવાનું. સાંજે 1 વખત એવી રીતે, રાત્રે સૂતા પહેલાં 1 વખત એવી રીતે વાંચી લેવાનું. હવે બીજા દિવસે પણ આ જ શેડ્યુલ, ત્રીજા દિવસે પણ આ જ શેડ્યુલ, ચોથા દિવસે, હવે એવું થાય 5મા દિવસે કે અચ્છા આ પેજમાં બધા જ ક્રિયાપદ મને આવડી ગયા છે, હવે આમાં એક પણ ક્રિયાપદ એવું નથી જે મને ન આવડતું હોય. યુ કેન ટેક યોર સેલ્ફ એક્ઝામિનેશન, તમે પોતાની પરીક્ષા પણ લઈ શકો. પેજ ઉપર હાથ રાખી અને એક સાઈડ V2 અને V3 રાખી દેવાના ઢાંકીને, અને ગુજરાતી ખાલી જોવાનું વચ્ચેથી. ઉગવું તો આપણને આવડી જવું જોઈએ, અરાઇઝ, અરોઝ, અરાઇઝન સ્પેલિંગ સાથે. આવું જ્યારે થઈ જાય, ભલે 4 દિવસે થાય કે 5 દિવસે થાય, ઘણા ખરાને તો પહેલા જ દિવસે થઈ જશે, ભલે 4-5 દિવસનો ટાઈમ લાગે, એ થઈ જાય પછી જ પેજ ટર્ન ઓવર એટલે કે PTO પાછળના પેજ ઉપર જોવાનું, પછી એ પેજને 3-4 દિવસ માટે લેવાનું. જો આવું કરતા રહેશો તો આ બુક બહુ વહેલી તકે પૂરી થઈ જશે, હું માનું છું. ત્યાં સુધી આપણી સ્કૂલ રીઓપન થાય દિવાળી પહેલાં પણ આ તમારી બુક કમ્પ્લીટ થઈ ગઈ હશે. અને એકદમ પતલી એવી બુક છે, જરાય મોટી જાડી બુક નથી. તમને વાંચવાની મજા આવશે, નવું નવું શીખવાની મજા આવશે. અને હા, આ ક્રિયાપદ તમે શીખતા જાઓ, એનો પ્રેક્ટિકલ લાઈફમાં પણ ઉપયોગ કરતો જવાનો છે, એટલે કે રોજિંદી ક્રિયામાં, બોલવામાં પણ એનો ઉપયોગ બને એટલો કરવાનો છે, જેથી કરીને એની પ્રેક્ટિસ થઈ જાય.
હા તમે એના સેન્ટન્સીસ પણ લખી શકો. તો આ પ્રોસેસ તમારે કન્ટિન્યુ કરી દેવાની છે આ વિડીયો જોતાની સાથે જ. અને ક્યાં સુધી ચાલુ રાખવાની છે? જ્યાં સુધી આપણા ગ્રામરના બધા જ ટોપિક પૂરા ન થઈ જાય ને ત્યાં સુધી. આનો બહુ મોટો ફાયદો છે દોસ્ત. એક વખત તમે જો વર્બને તૈયાર કરી લીધા, વન ટાઈમ, આ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, પછી લાઈફ ટાઈમ એ તમને હેલ્પ કરશે. પછી ક્યારેય તમારે તૈયાર કરવા પડશે નહીં, પણ એક વખત મેં કીધું એ ટેકનિકથી યાદ કરવા. ફાઇન, તો આ થઈ વર્બની વાત, વર્બના અલગ અલગ ફોર્મેટની વાત. હેલ્પિંગ વર્બ તો જે આપણે બુકની અંદર લખ્યા, ગયા લેક્ચરની અંદર આપણે જોયા, એટલા જ છે, ફિક્સ જ છે. ઇમિઝ આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, જેટલા બી આપણે જોયા એ ફિક્સ છે. એમાં તમારે નવું કોઈ એડિટિંગ થવાનું નથી, નવા કોઈ વડાવવાના નથી, બરાબર. પણ વર્બને આ રીતે તૈયાર કરવા પડે. ફાઇન, સ્ટાર્ટ કરવાનો છે આપણે જે ટોપિક, જે અત્યાર સુધી તમારા માટે કદાચ ટેન્શન સમાન રહ્યો હશે, પણ હવેથી, આજથી એવું નહીં બને. કેમ કે આપણે એને એક અલગ ટેકનિકથી ભણવા જઈ રહ્યા છીએ, અલગ જ સિસ્ટમથી ભણીએ છીએ. એવી રીતે ભણીએ છીએ કે 9th વાળાને બાકીના 3 વર્ષ યાદ રહેશે, 10th વાળાને આવતા 2 વર્ષ એટલે કે 11 અને 12 યાદ રહેશે, 11th વાળા હશે તો એને 12th માટે તૈયારી થઈ જશે, અને 12th વાળા હશે તો એને ગ્રેજ્યુએશન માટે તૈયારી થઈ જશે. તો એનો મતલબ એવો થયો કે બધા માટે કોમન છે, બધા માટે સરખા છે. હા, હવે ટોપિકનું નામ આપી દો, જેને તમે ટેન્શન તરીકે ઓળખો છો, જેને ટૂંકમાં ટેન્સ કહેવાય છે, ગુજરાતીમાં કાળ કહેવાય છે. આ ટોપિકની શરૂઆત કરવી છે, જેમાં મેઇન હાર્ટ જે છે ને એનું, એ છે વર્બ. એટલા માટે જ મેં આગળની 10 મિનિટ સુધી તમને વર્બ કેમ તૈયાર કરવા એ સમજાવ્યું. જો બેઝ તૈયાર હશે તો આગળ ઉપર વાંધો નહીં આવે. હું એવી વસ્તુઓમાં માનું છું કે મારે 10 માળનું બિલ્ડિંગ બનાવવું છે તો 10મો માળ પહેલાં ન બનાવાય, મારે પહેલાં એનું બેઝમેન્ટ એટલે કે એના પાયા ખોદવા પડે. અને જો એ સારી રીતે કરેલા હશે ને તો 10 માળ નહીં, 12 માળ સુધી વાંધો નહીં આવે, અધરવાઇઝ મારું બિલ્ડિંગ પડી જશે. એવી જ રીતે તમારે પણ જો ટેન્સને તૈયાર કરવા હોય તો વર્બ વ્યવસ્થિત તૈયાર કરવા પડશે, રાઈટ? અચ્છા, ટેન્સ માટે ડરવાની જરૂર નથી. ખાસ કરીને અમુક પ્રશ્નોથી આપણે શરૂઆત કરીએ, ડિટેલમાં આજ નહીં જઈએ. આ વિડીયોની અંદર ટેન્સની હું સ્ટાર્ટિંગ કરી દઉં છું, શરૂઆત કરી દઉં છું. પણ આજનો વિડીયો બહુ ઉપયોગી છે તમારા માટે, એટલા માટે કે ટેન્સની જે બેઝિક વાતો છે ને બધી જ આમાં આવી જશે. પછી માત્ર આપણે બુકના માધ્યમથી અને ઓરલી પણ એને જોતા જશું, રાઈટ? તો ક્વેશ્ચન્સ અમુક આપણા માઇન્ડમાં હોય છે કે પહેલો જ ક્વેશ્ચન એ, ટેન્સ એટલે શું? અચ્છા, ટેન્સ એટલે ઘણા એમ કહેશે કે ટેન્સ એટલે શું, તો કે કાળ. આ એનો મિનિંગ નથી, આ એનું ટ્રાન્સલેશન છે ગુજરાતીમાં. ટેન્સ ઇંગ્લિશ વર્ડ છે અને કાળ એનું ગુજરાતી વર્ડ છે. અચ્છા, એમ નથી કહેતું, ટેન્સ એટલે શું, એનો મિનિંગ શું? તો કે ભાઈ, કોઈ પણ વાક્યમાં સમય દર્શાવવો હોય ને ત્યારે ઉપયોગ થતો ટોપિક એટલે ટેન્સ. ફરીથી, કોઈ પણ વાક્યમાં સમય દર્શાવવો હોય, હવે સમયની વાત જ્યારે આવે ત્યારે એની અંદર હું તમને ડિટેલમાં કહી દઉં કે સમય જે છે ને એ 3 ભાગમાં વિભાજિત થયેલો છે. કોઈ પણ સમય, પછી એ સમય તમે ઘડિયાળનો લઈ લ્યો તો પણ ચાલે. ફોર એક્ઝામ્પલ, કે અત્યારે તમે તમારી ઘડિયાળમાં જોશો, જે કાંઈ પણ સમય થયો હશે, જ્યારે પણ તમે આ વિડીયો જોતા હશો, એના પહેલાંના જેટલા સમય છે એને તમે એમ કહેશો કે પૂરો થઈ ગયેલો સમય, વીતી ગયેલો સમય. સપોઝ કે અત્યારે 10 વાગ્યા છે, સવારના 10 વાગ્યા છે, તો 9:30નો સમય, આ એક્ઝામ્પલ છે, તમારી ઘડિયાળમાં જે કાંઈ પણ સમય એની પ્રમાણે તમે સેટ કરી શકો. 10 વાગ્યાનો સમય છે તો એની પહેલાંનો સમય એટલે કે 9:30, 9:15, 8:30, આ બધાને એક જ કેટેગરીમાં મૂકી દેવામાં આવે કે એ સમય પસાર થઈ ગયો. અને હવે પછીનો જે સમય છે, 11, 12, 1, 2, 6, 7, 8, આ બધા જ સમયને એક જ કેટેગરીમાં મૂકવામાં આવે, આવનારો સમય, જે હજી આવ્યો નથી. તો કોઈ એમ કે સર 10 વાગ્યાને શું કહેવાય, તો એ અત્યારનો સમય છે, રાઈટ? ના, અત્યારે છે 10 વાગ્યા છે, તો 3 ભાગ થયા. હજી ન સમજાય તો એના માટે હજી એક એક્ઝામ્પલ આપું કે આપણા દેશમાં ઋતુઓ કેટલી ઋતુઓ છે? તો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું, કેટલા થયા? 3. અચ્છા, જીવન છે આપણું જે, એના ભાગ કેટલા? જીવનના સમય તબક્કાઓ કેટલા? તો 3. કયા કયા? તો કે 1 બાલ્યાવસ્થા એટલે કે બાળપણ, 1 યુવાન અવસ્થા એટલે કે યુવાની, જુવાની, અને 1 વૃદ્ધાવસ્થા એટલે કે ઘટપણ. તો જીવનને 3 જ તબક્કા છે, 3 ભાગ છે. અચ્છા, દિવસના ભાગ કેટલા? ખાસ ધ્યાનથી જોજો, દિવસના ભાગ કેટલા? દિવસના 3 ભાગ છે, સવાર, બપોર અને સાંજ. કોઈ એમ કહેશે સર રાત ન આવે, મેં પહેલાં જ કીધું દિવસના ભાગ 3, સવાર, બપોર, સાંજ. અચ્છા, વર્ષના ભાગ કેટલા? તો 4 મહિનાના 3 ભાગ થશે, 4 મહિના શિયાળો, 4 મહિના ઉનાળો અને 4 મહિના ચોમાસું.
તો ત્રણ ભાગમાં વિભાજિત થશે ઋતુના આધારે. અચ્છા, આપણા ઉંમરના ભાગ કેટલા? તો કે ત્રણ. એક જે અત્યારે તમારું વર્ષ હશે, સપોઝ કોઈ વ્યક્તિ છે એ 15 વર્ષનો છે કે 14 વર્ષનો છે, તો 15 વર્ષ કે 14 વર્ષ એ અત્યારની ઉંમર થઈ. અચ્છા, એના માટે 10 વર્ષની ઉંમર, તો કે સોરી પહેલાં હતી, હવે નથી. 5 વર્ષની ઉંમર, 5 વર્ષનો એ બાળક તો હશે જ એક સમયે, પણ એ હતો, અત્યારે નહીં, અત્યારે તો 14 વર્ષ છે. અચ્છા, 20 વર્ષની ઉંમર, સર એ હવે, હજી વાર છે. 25 વર્ષની ઉંમર, સર હવે આવશે. 30 વર્ષ, હવે આવશે. સમજાય છે? તો ફરી પાછી આપણી ઉંમરના પણ કેટલા ભાગ થાય છે? 3. આમ તમે કોઈ પણ સમયને જોશો ને, જેની પાછળ સમય એવો શબ્દ લાગતો હશે, કેલેન્ડરને ઉપાડી લઈએ, કેલેન્ડરમાં આજની તારીખ. હવે આજની તારીખ તમે જુઓ તો તમે એને બોલો જ છો ગુજરાતીમાં, જુઓ આજની તારીખ. હવે હું એમ કહું કે 15 ઓગસ્ટ 2018, તમે એમ કહેશો સર 2018 તો વયું ગયું. અચ્છા, 15 ઓગસ્ટ 2020, હા સર એ આવશે હવે, થોડાક જ દિવસો છે. 15 ઓગસ્ટ 2050, સર એ આવશે જ, હજી આવ્યું નથી. 15 ઓગસ્ટ 1947, સર એ વયું ગયું, ભૂતકાળ થઈ ગયું. અત્યારે, તો કે અત્યારે તમે આજની તારીખ બોલશો જ્યારે તમે આ વિડીયો જોતા હશો, છે. તો તારીખને પણ કેટલા ભાગમાં વિભાજિત કરી શકાય? 3 જ ભાગમાં. પછી 1947 હોય તો ભલે, 2050 હોય કે 2020 હોય કે 2022 હોય, કોઈ પણ તારીખને પાછા 3 ભાગ પડશે. આમ જોવા જાઓ ને તો સમય હંમેશા કેટલા ભાગમાં વિભાજિત થયેલો છે? 3 ભાગમાં વિભાજિત થયેલો છે. આ વાતને બરાબર યાદ રાખજો, આપણે ઘણા એક્ઝામ્પલથી જોઈ છે. ઓકે, આવી જાઓ મારા મૂળ વાત ઉપર કે ટેન્સ એટલે શું. તો ટેન્સ એટલે કાળ, ગુજરાતીમાં કાળને હજી ટ્રાન્સલેટ કરીએ તો સમય. સમય દર્શાવતા વાક્યો એટલે ટેન્સના વાક્ય. ટેન્સનો ઉપયોગ ક્યારે થાય, ખાસ બીજો પ્રશ્ન મહત્વનો. ટેન્સ એટલે શું? તો કે ટેન્સ એટલે સમય દર્શાવતા વાક્ય. ટેન્સનો ઉપયોગ ક્યારે થાય, બીજો અને મહત્વનો પ્રશ્ન. ટેન્સનો ઉપયોગ ત્યારે થાય જ્યારે તમારે સમય દર્શાવવો હોય, આજની વાત કરવી હોય, વીતી ગયેલી વાત કરવી હોય કે આવનારી વાત કરવી હોય. તો જ્યારે ટેન્સ ઉપયોગ ક્યારે કરવામાં આવે, તો કે જ્યારે સમય દર્શાવવાની વાત આવે. કેવી રીતે, ત્રીજો પ્રશ્ન, ટેન્સ દર્શાવવા કેવી રીતે, કોઈ વાક્યમાં ટેન્સ છે કે નહીં કોના આધારે નક્કી થાય. ઘણા લોકો એવું કહેતા હોય કે શબ્દના આધારે નક્કી થાય, ટુડે, યસ્ટરડે, ટુમોરો, રાઇટ નાઉ, ધેન વગેરે શબ્દોના આધારે નહીં. શબ્દોના આધારે નહીં, પણ એ નક્કી થશે ક્રિયાપદના આધારે. મેં કીધું હતું ક્રિયાપદ એટલે હાર્ટ ઓફ લેંગ્વેજ. તો હૃદયના આધારે નક્કી થાય આખા વ્યક્તિનું માળખું, એવી રીતે ક્રિયાપદના આધારે નક્કી થાય ટેન્સ કયો છે, રાઈટ? તો 3 પ્રશ્નો આપણે અહીંયા જોયા. ટેન્સ એટલે શું, ફરીથી યાદ કરાવી દઉં તમને એના જવાબો. ટેન્સ એટલે તો કે સમય દર્શાવતા વાક્યો જેમાં સમય દર્શાવવો પડે. અચ્છા, ટેન્સ કઈ રીતે ઉપયોગમાં લેવાય, તો કે ક્રિયાપદથી ઉપયોગમાં લેવાય. ક્રિયાપદ અલગ અલગ ઉપયોગ થાય એની અંદર. અને ટેન્સ ઉપયોગ ક્યારે આવે, તો કે વાક્યમાં સમય દર્શાવવો હોય ત્યારે ટેન્સનો ઉપયોગ આવે. હવે ચોથો અને મેઇન પ્રશ્ન કે ટેન્સ કેટલા છે. જોજો, આ પ્રશ્નના જવાબમાં અલગ અલગ જવાબો મળતા હોય છે. કોઈ એવું કહે છે 3 છે, કોઈ કે 6, કોઈ 9, કોઈ એમ કે 12. પણ એમ એની અંદર જે ચોખવટ હોય ને કે મુખ્ય કાળ કેટલા, તો એનો જવાબ આવશે હંમેશા 3. અચ્છા, કાળ કેટલા મુખ્ય? 3. શું કામ? આ તમને ઇઝીલી યાદ રખાવી દઉં કે સમયના ભાગ કેટલા. થોડી વાર પહેલાં જ આપણે એક્ઝામ્પલ્સ જોયા. સમયના ભાગ કેટલા? 3. તો કાળ કેટલા? 3. સમજાઈએ? અચ્છા, કોઈ એવું કે મુખ્ય કાળ કેટલા, તો 3. શું કામ 3? એ આપણે માઇન્ડમાં યાદ રાખવાનું કે સમયના ભાગ 3, તો કાળે કેટલા? 3. કયા કયા? તો કે અત્યારનો સમય એટલે વર્તમાન, એક વીતી ગયેલો જેને પસાર થઈ ગયેલો, પાસ્ટ થઈ ગયેલો, ઇંગ્લિશમાં પાસ એટલે પાસ્ટ, પાસ્ટ મતલબ ભૂતકાળ, અને એક આવનારો, આવશે હજી આવ્યું નથી એવું ભવિષ્ય, ફ્યુચર. સમજાય? તો સમયના ભાગ 3, એમ કાળ પણ મુખ્ય કેટલા? 3. પણ હા, 5મો પ્રશ્ન કોઈ એવું પૂછે કે ટોટલ કુલ કાળ કેટલા. જોજો, પ્રશ્ન બદલી ગયો, મુખ્ય 3, કેમ કે સમયના ભાગ 3, કુલ કાળ કેટલા, તો એને યાદ રાખવાની બેસ્ટ ટેકનિક તમને આપી દઉં. 1 વર્ષમાં મહિના કેટલા? 12. બરાબર ને? 1 વર્ષ હોય આખું, તો કેટલા મહિનાનું બને? 12 મહિનાઓનું બને. જેમ વર્ષના મહિના 12, એમ કુલ કાળ પણ 12. સમજાય છે? કુલ કાળ કેટલા? 12. શું કામ? તો કે વર્ષના મહિના કેટલા? 12. જાન્યુઆરી ફેબ્રુઆરીથી કન્ટિન્યુ કરો ઠેઠ ડિસેમ્બર સુધી, કે પછી કારતક, માગસર, પોષ એ રીતે ગણો તોય 12 જ થશે, કે પછી મુસ્લિમ વર્ષ પ્રમાણે ગણો તો પણ 12 જ થશે.
તો એનો મતલબ કે સમયના કુલ, કોઈ પૂછે કે ભાઈ કુલ કાળ કેટલા, તો 12. શું કામ? તો કે વર્ષના મહિનાઓ કેટલા? 12. બસ આ 5 પ્રશ્નો જે છે ને એ આપણને મૂંઝવતા હોય છે, જેને આપણે ટોટલી સોલ્વ આઉટ કરી લીધા આજના વિડીયોમાં. હવે જે સ્ટાર્ટ કરવાનું છે એ ટેન્સ ક્યાંથી આવ્યું, ટેન્સની હિસ્ટ્રી શું છે, ટેન્સ કેવી રીતે સમજાય, એની ટેકનિકથી શરૂઆત કરવાની છે, જેને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. ફરીથી યાદ કરાવી દઉં, આ 5 પ્રશ્નો આજે આ વિડીયોમાં તમારે પાકા યાદ રાખી લેવાના છે. અને ટેકનિકની સાથે કોઈ પૂછે કે ટેન્સના ભાગ કેટલા, મુખ્ય કાળ કેટલા, તો કહેવાનું 3. કેમ? તો સમયના ભાગ 3 છે એટલે 3. અચ્છા, કુલ કાળ કેટલા? 12. શું કામ? વર્ષના મહિના કેટલા? 12. તો કુલ કાળ 12. આ ઇઝીલી તમને યાદ રહી જશે અને ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય. ટેન્સ એટલે શું? તો તમને ખબર પડી જાય કે વાક્યમાં સમય દર્શાવવો હોય ત્યારે ઉપયોગ થાય એને ટેન્સ કહેવાય. અચ્છા, ટેન્સ કઈ રીતે ઉપયોગ થાય? તો કે ક્રિયાપદથી ઉપયોગ થાય. ટેન્સના પ્રકાર તો આપણે જોયા કે 3. શું કામ? સમયના ભાગ 3. ટેન્સ કુલ કેટલા, કાળ ટોટલ કેટલા? તો 12, કેમ કે વર્ષના મહિના 12. જો આ પ્રશ્નો સમજાઈ ગયા હશે ને તો આવતા લેક્ચરની અંદર બહુ ઇઝીલી તમને ટેન્સની અંદર સમજ એક એક વસ્તુની સમજ પડતી જશે. હા, ડેફિનેટલી આપણે ઉતાવળ જરાય નહીં કરીએ, સ્ટેપ બાય સ્ટેપ એક એક ટેન્સને ભણીશું. એવું નહીં કે એક જ દિવસમાં બારે બાર કાળ તમારી સામે મૂકી, એક એક ટેન્સને ભણીશું પણ ધ્યાનથી, રાઈટ? તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ડિટેલ ટેન્સની અંદર. ટિલ ધેન હેવ અ નાઇસ ડે. Stay at home, stay safe, goodbye.